સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધા ખાતે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ધાગંધા ડિવિઝનના ઇન્સ્પેક્શન અર્થે આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા હરીશ દુધાત સહિત અધિકારીઓની હાજરી જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા ધાંગધ્રા ડિવિઝન કચેરીઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત તેમજ ડીવાયએસપી જીડી પુરોહિત દ્વારા રેન્જ આઈજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સલામી આપવામાં આવી હતી. રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પોલીસ કોલોનીમાં જઈને પોલીસ જવાનોના ક્વાર્ટર્સનું નિરીક્ષણ કરવા સાથે પોલીસ ગ્રાઉન્ડ, જીમ સહિત ઓફિસ સિવાયના અન્ય પાસાઓ ઉપર પણ નિરીક્ષણ સાથે સૂચનો કર્યા હતા. જુદા જુદા વિસ્તારના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ પત્રકાર મિત્રો સાથે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સમસ્યા અને સૂચન સંબંધિત ચર્ચા કરી હતી, જેમાં મોચીવાડ વિસ્તારના આગેવાનોએ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વિસ્તારને દત્તક લેવામાં આવ્યા પછી વિસ્તારના મોટા ભાગની સમસ્યાનો અંત આવ્યો છે ત્યારે આઈજી સાહેબ અંગત રસ લઈને વિસ્તારમાં નાના બગીચાની વ્યવસ્થા કરાવી દે એ વિનંતી કરી હતી. ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિત, ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સહિત તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ રબારી, જેડએસટીવી, ધાંગધ્રા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડીવાયએસપી કચેરીનું ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું છે. એ ઇન્સ્પેક્શન દરમિયાન અમારા પોલીસના જે રહેણાંક હોય, બાળકો માટેના બીજી વ્યવસ્થા હોય, ક્રીડાંગણ હોય, સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય, જીમ, આ તમામની મુલાકાત લેવામાં આવેલી છે. સાથે સાથે પોલીસ અને બાળકોનો કેવી રીતે વધારે તમામ સુવિધા પૂરી પાડી શકાય એ માટે પણ અમે ચર્ચા કરશું. અને આજે જે ડિવિઝનના તમામ જે અધિકારીઓ એને પણ અમે વર્ષ દરમિયાનની કામગીરીની સમીક્ષા કરશું અને જે પણ પબ્લિકના હિતમાં જે પણ અમારે પગલાં લેવું પડતા હોય એ તમામ પગલાં લઈ અને ખૂબ જ સરસ કડક વ્યવસ્થા અમે ઊભી કરશું. પોલીસ કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ હોય, બીજી કોઈ પ્રવૃત્તિ હોય એને ચલાવી લેવા માંગતી નથી. આના વિરુદ્ધ પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે. તમામ ધાંગધ્રાના જે આગેવાનો છે, પબ્લિકનો સાથ સહકાર લઈ અને પોલીસ અને પબ્લિક એ ખૂબ જ સરસ ધાંગધ્રા ડિવિઝનમાં કામગીરી થાય એ પ્રમાણની પોલીસિંગ, બીજા ડિપાર્ટમેન્ટો સાથે સંકલન, બીજા પબ્લિકના લોકો જોડે સંકલન, બીજાના મિત્રો સાથે સંકલન, તમામ સંકલન કરી અને ખૂબ જ સારો વહીવટ અમે લોકોને આપવા માટે કોશિશ કરશું. આપને ખ્યાલ છે કે હાઈવે ઉપર પણ અમે દરેક જગ્યા ઉપર, ભલે રાજકોટથી અમદાવાદ હાઈવે હોય અથવા કચ્છ હાઈવે હોય, એ લોકોને દરેક 500 મીટર ઉપર પોલીસના કોન્ટેક્ટ મળે, પોલીસના નંબર મળે, પોલીસનું સંકલન થાય તો કોઈ પણ દિવસ દરમિયાન અથવા રાત્રિ દરમિયાન કોઈ પણ પબ્લિકની તકલીફ પડતી હોય એના માટે દરેક જગ્યા ઉપર પોલીસના કોન્ટેક્ટ નંબર, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસના હેલ્પલાઇન નંબર એ તમામ ત્યાં લખવામાં આવેલા છે, જેથી દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન પરપ્રાંતિય અથવા બીજા કોઈ ડ્રાઈવર્સને જરૂરિયાત પડતી હોય અને એ લોકોને જનરલી રાત્રે પોલીસ સ્ટેશન રોડ ઉપર કેવી રીતે ઓળખી શકાય એને બહુ ખબર પડતી ના હોય તો એના સુવિધા માટે દરેક જગ્યા ઉપર પોલીસના નંબર લખવામાં આવેલા છે. અને પબ્લિકને પણ અપીલ કરીએ છીએ કે આપની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના એવા એવા મુદ્દા જે પોલીસને લાગતા હોય, એ કોઈ જોબ માવતા હોય તો અમારે તાત્કાલિક એનો સંપર્ક કરી શકાય છે અને અમે ખૂબ જ ઝડપથી એક પોલીસ